નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેલી અપડેટ તો આજે આપણે વાત કરીશું અલગ અલગ શાળાઓમાં અલગ અલગ કોલેજોમાં શિક્ષકોની અને આસિસ્ટન્ટ પ્રોફેસર તથા બિન શૈક્ષણિક વેકેન્સીઓ બહાર પડી છે તેના વિશે કે હવે પછી ચેનલ ઉપર બે વાર પ્રસ્તુત થશે સવારે વાગે અને સાંજે છ વાગે તો વિડીયો જોવાનું ચૂકતા નહીં આ ઉપરાંત તમે મને વધુ માહિતી માટે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો તો ચાલો વાત કરી કઈ કઈ વેકેન્સી બહાર પડી છે તેના વિશે પહેલી વેકેન્સી છે શ્રી વૃંદાવન કેળવણી મંડળ સુપાસી જે શ્રી અર્જુન આર્ટ્સ કોલેજ સુપાસીમાં આવેલી છે તેમાં બીએ વિભાગ માટે ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત મનોવિજ્ઞાન ઇતિહાસ ભૂગોળ રાજ્યશાસ્ત્ર અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર લઈ શકે તેવા આસિસ્ટન્ટ પ્રોફેસરની વેકેન્સીઓ બહાર પડી છે નેક્સ્ટ વેકેન્સી છે શ્રી અર્જુન બીએસસી કોલેજ સુપાસી જેમાં કેમેસ્ટ્રી બોટની ઝૂલોજી માઇક્રોબાયોલોજી મેથેમેટિક્સ અને ફિઝિક્સ લઈ શકે તેવા પ્રોફેસરની વેકેન્સી ખાલી છે જ્યારે બીએસસી ડિપાર્ટમેન્ટમાં તમે એમએસસી અને એમએસસી આઈટી કરેલું હોય તો તે માટે વેકેન્સી ખાલી પડી છે વેકેન્સી છે શ્રી અર્જુન કોમર્સ કોલેજ સુપાસી જે માટે બીકોમ વિભાગમાં અલગ અલગ વેકેન્સીઓ બહાર પડી છે જ્યારે એમકોમ વિભાગમાં પણ અલગ અલગ વેકેન્સી બહાર પડી છે આ ઉપરાંત બીઆરએસ કોલેજમાં તમે બીઆરએસ અથવા એમઆરએસ કરેલું હોવું જોઈએ એમએસડબલ્યુ કોલેજ માટે તમે એમએસડબલ્યુ અને બીએસડબલ્યુ પાસ કરેલું હોવું જોઈએ એમઆરએસ કોલેજ માટે તમે એમઆરએસ પાસ કરેલું હોવું જોઈએ જ્યારે બીએસડબલ્યુ કોલેજ માટે તમે બી એસ ડબલ્યુ અથવા એમએસડબલ્યુ પાસ કરેલું હોવું જોઈએ આમ વેકેન્સી માટે તમારી લાયકાત અને પગાર ધોરણ છે ભક્તિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ગ ગુજરાત સરકારશ્રીના નિયમ મુજબ આપવામાં આવશે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય એને લાયકાત ધરાવતા હોય તો તમારે તમામ પ્રમાણપત્રની ઝેરોક્સ નકલ તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે દિવસ દસની અંદર તમારી અરજી છે રજીસ્ટર્ડ એડીથી મોકલવાની રહેશે લાયકાતની વાત કરીએ તો સ્નાતક વિભાગ માટે તમે યુજી તેમજ પીજી કક્ષાએ પંચાણું ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત જો તમે નેટ સ્લેટ પીએચડી પાસ કરેલી હશે તો તમને પ્રાધાન્ય આપવામાં આવશે જો તમે અનુસ્નાતક વિભાગ માટે અરજી કરવા ઈચ્છતા હોય તો પણ તમે પીજી કક્ષાએ પંચાણું ટકા સાથે નેટ સ્લેટ પીએચડી યુનિવર્સિટીમાંથી પાસ કરેલું હોવું જોઈએ જો આ પોસ્ટ માટે તમે ધરાવતા તો જ તમારે અરજી અરજી કરવાની રહેશે સરનામું છે શ્રી વૃંદાવન કેળવણી મંડળ સંચાલિત શ્રી અર્જુન આર્ટસ એન્ડ બીએસડબલ્યુ કોલેજ સુપાસી તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ત્રણ છ બે બે પાંચ પાંચ નેક્સ્ટ વેકેન્સી છે એશિયન એજ્યુકેશન કેમ્પસ એશિયન કોલેજ જે વડાલીમાં આવેલી છે તેમાં એશિયન બીએસડબલ્યુ એમએસડબલ્યુ કોલેજ માટે વેકેન્સી બહાર પડી છે જેમાં પ્રિન્સિપલની બે જગ્યા ખાલી પડી છે જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસરની પાંચ જગ્યાઓ ખાલી પડી છે આ બંને પોસ્ટ માટે તમે એમએસડબલ્યુ છે એ પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત તમને અનુભવી હોવા જોઈએ એસીએન ડિપાર્ટમેન્ટ એચએસઆઈ કોલેજની વાત કરીએ તો તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની બે જગ્યા ખાલી પડી છે લાયકાતની વાત કરીએ તો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ હોવા જોઈએ હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર મેનેજમેન્ટમાં પંચાવન ટકા સાથે અથવા તો તમે એમએસસી નર્સિંગ સાથે પંચાણું ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ અથવા તો તમે ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરમાં પાસ કરેલું હોવું જોઈએ જ્યારે ટ્યુટરની બે વેકેન્સી ખાલી છે જેમ માટે તમારી લાયકાત રહેશે તમે બીએસસી નર્સિંગ બીએચએ બીએચએમ ડિપાર્ટમેન્ટ ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર પાસ કરેલું હોવું જોઈએ હવે આપણે વાત કરીએ એશિયન ડિપાર્ટમેન્ટ ફાયર એન્ડ સેફ્ટી કોલેજમાં જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની બે જગ્યા ખાલી પડી છે લાયકાતની વાત કરીએ તો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ હોવા જોઈએ ફાયર એન્ડ સેફ્ટીમાં એમટેક અથવા એમએસસી ઇન ફાયર સેફ્ટીમાં પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત તમે એક વર્ષનો અનુભવી હોવું જોઈએ ડ્રીલ માસ્ટરની એક જગ્યા ખાલી છે જે માટે તમારી લાયકાત રહેશે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ સબ ઓફિસરમાં સ્ટેશન ઓફિસરમાં ફાયર ઓફિસરમાં પાસ કરેલું હોવું જોઈએ ટ્યુટરની બે જગ્યા ખાલી છે જે માટે તમે સ્નાતક હોવા જોઈએ ફાયર એન્ડ સેફ્ટીમાં બી બીએસસી બીટેક પાસ કરેલું હોવું જોઈએ ફાયર સેફ્ટીમાં અથવા તો તમે કોઈપણ પણ વિદ્યાશાખામાં સ્નાતક હોવા જોઈએ જેમ અથવા તો ડિપ્લોમા કરેલું હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા ઇન ફાયર સેફ્ટી સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ જો તમે તમામ પોસ્ટ માટે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે જગ્યાના નામ સાથેની અરજી અને ફોટા સાથે બાયોડેટા તેમજ ડોક્યુમેન્ટ સાથે તમારે વોક ઇન ઇન્ટરવ્યૂના સમયે હાજર રહેવાનું રહેશે વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખ છે તારીખ પાંચ ઓક્ટોબર ને સમય સા સવા નવથી બે વાગ્યા સુધીમાં સ્થળ છે એશિયન કેમ્પસ બી બ્લોક રેલવે ક્રોસિંગની બાજુમાં શાક માર્કેટની નજીક ઈડર અંબાજી હાઇવે મૂળગામ વડાલી જિલ્લો સાબરકાંઠા નેક્સ્ટ વેકેન્સી છે હેમાચંદ્ર નોર્થ ગુજરાત યુનિવર્સિટી જે પાટણમાં આવેલી છે તેમાં એડવર્ટાઇઝમેન્ટ નંબર છે એ તમે યાદ રાખી લેજો જેમાં અલગ અલગ વિભાગોમાં અલગ અલગ આસિસ્ટન્ટ પ્રોફેસર બિન શૈક્ષણિક વિભાગોની અલગ અલગ વેકેન્સીઓ બહાર પડી છે જે માટે વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કઈ કઈ વેકેન્સી બહાર પડી છે તેના વિશે ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા ખાલી છે પગાર ધોરણમાં તમને પિસ્તાલીસ હજાર આપવામાં આવશે ઇન્ટરવ્યૂ તારીખ બાર ઓક્ટોબર છે સાડા બાર વાગે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર વિભાગમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયરની બે જગ્યા ખાલી છે પગાર તમને પિસ્તાલીસ હજાર આપવામાં આવશે જ્યારે ટીચિંગ આસિસ્ટન્ટ માટે બે જગ્યા ખાલી છે જે માટે બાવીસ હજાર પગાર ધોરણ રહેશે આ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ છે બાર ઓક્ટોબરને દોઢ વાગ્યાથી અઢી વાગ્યા સુધી ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનમાં ટીચિંગ આસિસ્ટન્ટની એક જગ્યા ખાલી છે પગાર રહેશે બાવીસ હજાર અને ઇન્ટરવ્યૂ છે ત્રણ વાગે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશમાં ટીચિંગ આસિસ્ટન્ટની બે જગ્યા છે પગાર ધોરણ રહેશે તારીખ છે 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 ઓક્ટોબરની સાંજે હવે તમામ વેકેન્સીઓ ટીચિંગ પડી ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સમાં જેમાં બોટની એક એન્વાયરમેન્ટ સાયન્સની એક ઝૂલોજીની એક અને ઝૂલોજી લેબ આસિસ્ટન્ટની એક ખાલી પડી છે જે તમામ પોસ્ટ માટે બાવીસ હજાર પગાર ધોરણ રહેશે જ્યારે લેબ આસિસ્ટન્ટ માટે બાર હજાર રહેશે વોકિંગ ઇન્ટરવ્યુ છે તેર ઓક્ટોબર સાડા બાર વાગે એસકે સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ફોર બીકોમમાં ટીચિંગ આસિસ્ટન્ટની બે જગ્યા ખાલી છે જે માટે પગાર ધોરણ બાવીસ હજાર રહેશે અને વોક ઇન ઇન્ટરવ્યૂ તેર ઓક્ટોબરને ત્રણ વાગે છે સીઆઈએમએફી જેમાં કેમેસ્ટ્રીના મેન્ટેનન્સ ઓફિસરની એક જગ્યા ખાલી છે પગાર ત્રીસ હજાર રહેશે અને વોક ઇન ઇન્ટરવ્યૂ તેર ઓક્ટોબરને ચાર વાગે છે જ્યારે યોગા ઇન્સ્ટ્રક્ટરની એક જગ્યા ખાલી છે પગાર વીસ હજાર રહેશે અને વોક ઇન ઇન્ટરવ્યુ તેર ઓક્ટોબરને સાંજે પાંચ વાગે રાખવામાં આવેલી છે હવે આપણે વાત કરીએ કોમ્પ્યુટર સેન્ટર અને રિઝલ્ટ સેન્ટરમાં આઈટી એન્ડ સોફ્ટવેર એન્જિનિયરની એક હાર્ડવેર એન્જિનિયરની એક વેબ ડેવલપરની એક જગ્યા ખાલી પડી છે સોફ્ટવેર સોફ્ટવેર એન્જિનિયર માટે પગાર ધોરણ પચાસ હજાર છે હાર્ડવેર માટે પચીસ અને વેબ ડેવલોપર માટે વીસ હજાર સેલેરી આપવામાં આવશે વોકિંગ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ તેર ઓક્ટોબરને સાંજે છ વાગે રાખવામાં આવેલું છે હવે આપણે વાત કરીએ વડાલી ખેત બ્રહ્મા કેમ્પસમાં જેમાં કમ્પ્યુટર કમ ક્લાર્કની એક જગ્યા છે પગાર વીસ હજાર છે વોકિંગ ઇન્ટરવ્યૂ ચૌદ ઓક્ટોબરને સાડા બાર વાગે છે એમએસસી કેમેસ્ટ્રી એટલે કે વડાલી ખેડબ્રહ્મા કેમ્પસમાં ટીચિંગ આસિસ્ટન્ટ માટે ઓર્ગેનિકને એક ઇન ઓર્ગેકનિકની એક અને ફિઝિકલની એક જગ્યા ખાલી પડી છે આ તમામ પોસ્ટ માટે બાવીસ હજાર પગાર ધોરણ છે અને વોક ઇન ઇન્ટરવ્યૂ ચૌદ ઓક્ટોબરને દોઢ વાગે રાખવામાં આવેલું છે ડિપ્લોમા ઇન ફાયર સેફટી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જેનો પગાર ત્રીસ હજાર અને ડ્રીલ માસ્ટરની એક જેનો પગાર બાવીસ હજાર રાખવામાં આવેલો છે વોક ઇન ઇન્ટરવ્યૂ ચૌદ ઓક્ટોબરને આસિસ્ટન્ટ પ્રોફેસરની ત્રણ વાગે અને ડ્રીલ માસ્ટરની ચાર વાગે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે નેક્સ્ટ વેકેન્સી છે હોસ્પિટલ મેનેજમેન્ટ ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા ખાલી પડી છે પગાર ધોરણ ત્રીસ હજાર રહેશે વોક ઇન ઇન્ટરવ્યુ ચૌદ ઓક્ટોબરને સાંજે પાંચ વાગ્યામાં રાખવામાં આવેલું છે આ તમામ પોસ્ટ માટે તમામ વેકેન્સી માટે લાયકાત શું રહેશે અને વધારાની વિગત તમારે જાણવી હોય તો યુનિવર્સિટીનું વેબસાઇટ છે ઓફિશિયલ તેની ઉપર તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે વેબસાઇટ ઉપર તમને વધારાની માહિતી મળી જશે જો તમામ પોસ્ટ માટે તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે એક ફોર્મ ભરવાનું રહેશે જે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપેલું છે તે તમારે ફોર્મ અપ કરીને તેનો ડ્રાફ્ટ છે એ ત્રણસો રૂપિયાના ડ્રાફ્ટ ભરીને તમારે જે યુનિવર્સિટીનું નામ છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી યુનિવર્સિટી તેના નામે તમારે ડ્રાફ્ટ છે એ સેન્ડ કરવાનો રહેશે ભરવાનો રહેશે એ ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ તેની કોપી અને તમારા તમામ લાયકાત ઓરિજિનલ અને ઝેરોક્સ કોપી છે એ તમારે ઇન્ટરવ્યૂના સમયે હાજર રાખવાના રહેશે તમારે જે તમે ફોર્મ ભરેલું છે તે તમારે યુનિવર્સિટીના ઓફિસે સવારે નવથી બાર વાગ્યા સુધી ઇન્ટરવ્યૂના સમયે તમારે હાજર કરવાનું રહેશે તે તમારે ફોર્મ છે એ આપવાનું રહેશે વધુ માહિતી માટે તેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમે જઈને વધુ માહિતી લઈ શકો છો